સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. નવા મુખ્યમંત્રી કોણ હશે તેના નામ પર મહોર લાગી જશે. ખાસ સીઆર પાટીલના નિવાસસ્થાને જે બેઠકોનો ધમધમાટ હતો તે હવે પૂર્ણ થયો છે. સીઆર પાટીલ થોડી જ વારમાં કમલમ જવા માટે રવાના થશે. કમલમ ખાતે બેઠકમાં આપશે તેવો મહત્વની હાજરી. સવારે નિરીક્ષક તોમર સાથે પણ તેમને મહત્વની બેઠક કરી મુખ્યમંત્રીના નામ મુદ્દે થઈ રહ્યું છે મહામંથન. સીઆર પાટીલે નિવાસસ્થાને તમામ બેઠકો પૂર્ણ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ કમલમ જવા રવાના થયા છે. કમલમ ખાતે બેઠકમાં તેઓ મહત્વની હાજરી આપશે ત્યારે સવારે નિરીક્ષક તોમર સાથે પણ તેમને ચર્ચા વિચારણા કરી અન્ય ધારાસભ્યો કે જેઓ પણ તેમની સાથે તેમના નિવાસસ્થાને ચર્ચા કરવા માટે પહોંચ્યા હતા તમામ ધારાસભ્યો સાથે વાતચીત કર્યા બાદ તેઓ પોતાના નિવાસસ્થાનેથી કમલમ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. કમલમ ખાતે 2 વાગે તમામ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓની બેઠક મળવાની છે જેની અંદર તમામ ચર્ચાઓ કરવામાં આવશે કે ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ હશે, કયા ચહેરાને પસંદ કરવામાં આવે, જનતા સુધી કયો ચહેરો પહોંચી શકશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે 182 બેઠકો તેને પાર પાડવા માટે કયો ચહેરો જે છે તેની પર મહોર લગાવી આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અત્યારે તમામ ધારાસભ્યો પણ પહોંચી રહ્યા છે કમલમ ખાતે. સીઆર પાટીલ પણ તેમના નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે કમલમ જવા માટે. તેમની સાથે તમામ જે અગ્રણી નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા છે. ખાસ નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેઓ પણ પહોંચી રહ્યા છે અને સાથે જ અન્ય તમામ નેતાઓ જે છે તે કમલમ ખાતે મળી રહ્યા છે. વિરેન મહેતા જોડાયા છે આપણી સાથે ફોન લાઈન પર. વિરેન, જે રીતે સીઆર પાટીલ નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે કમલમ જવા માટે. જે ચોક્કસ જે પ્રમાણે હાલ જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેને લઈને લોકોમાં ચર્ચા છે. સીઆર પાટીલના નિવાસસ્થાને સવારથી જ મેળવડો જામ્યો હતો. મોટો મોટો ધારાસભ્ય સંસદસભ્યો તેમને મળવા આવ્યા હતા. હાલ સીઆર પાટીલના નિવાસસ્થાને તેઓ નીકળી ચૂક્યા છે. સીઆર પાટીલ પોતે નીકળતા તે વખતે ઈશ્વર પરમાર અને બેઠક મળવાની છે તેને લઈને હાલ તો કમલમ જઈ શકે છે. સમગ્ર માહિતી આપવા બદલ આભાર.